આ ઘડિયાળની અંદર ત્રણ કાંટા છે. મને વિચાર આવ્યો કે આનું નામ કાંટા કેમ પાડ્યું હશે? જેને સૌથી પહેલું નામ પાડ્યું હશે ત્યારે એ ફૂલ પણ પાડી શકતો હતો. હિન્દીમાં પણ આને સુઈ કહે છે, પણ કદાચ કાંટા નામ પાડ્યું છે એટલે જ આપણે એકબીજાને પૂછીએ છીએ કે કેટલા વાયગા. જો ફૂલ હોત ને તો કદાચ એમ પૂછતા હોત કે કેટલા ઉગ્યા, પણ આ વાગે છે સાહેબ, અને સમયનો માર એ માણસને કાંટા કરતા પણ વધારે વાગતો હોય છે. આ ત્રણ કાંટા જે છે ને એમાં સેકન્ડનો કાંટો છે એ બચપણ છે, મિનિટનો કાંટો છે એ યુવાની છે, અને કલાકનો કાંટો છે ને એ સિનિયર સિટીઝન કાંટો છે. લાકડીના ટેકે એ ધીમે 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 ચાલે છે, અને સેકન્ડનો કાંટો બાળકોની જેમ જ કુદાકૂદ કરે છે. કલાકના કાંટાને ગોઠણમાં વા છે, અને એકાદો એટેક આવ્યો છે, મોતિયો ઉતરાયો છે, એટલે થોડો ધીરો છે. પણ કલ્પના કરો કે આ ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય, મિનિટનો કાંટો ન હોય, અને એકલો જ સેકન્ડનો કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ નહીં આવે. સેકન્ડનો કાંટો ન હોય, કલાકનો કાંટો ન હોય, અને એકલો જ મિનિટનો કાંટો ફરતો હોય તો પણ તમને સમયનો અંદાજ નહીં આવે. પણ મને કહેવા દો કે ભલે સેકન્ડનો કાંટો ન હોય, ભલે મિનિટનો કાંટો ન હોય, કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ મને તમને સમયનો અંદાજ આવી જાય. 10 અને 11 ની વચ્ચે પડ્યો હોય, ખબર પડી જાય કે 10:30 વાગ્યા છે. આ વાત હું એટલા માટે કરું છું કે કલાકના કાંટા જેવા આપણા વડીલોને પરિવારના ડાયલની અંદર સાચવી રાખજો, કારણ કે જ્યાં સુધી એ કલાકના કાંટા છે ત્યાં સુધી જ આ જગતને ખબર પડશે કે કેવા સમયમાંથી, કેવા વખતમાંથી મારો ને તમારો પરિવાર પસાર થયો છે.